और સિદ્ધિ એક દિશા શૂન્યથી સર્જન તરફમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ અગાઉ આપણે ત્રણ પંચવર્ષીય યોજના, એ સિવાય ત્રીજી પંચવર્ષીય યોજનામાં બે યુદ્ધ અને દુષ્કાળના કારણે ચોથી પંચવર્ષીય યોજનાની પહેલા ત્રણ વર્ષના સમયગાળામાં ત્રણ વાર્ષિક યોજનાઓ 1966 થી 1969માં 1966-67, 67-68 અને 68-69 અંતર્ગત ત્રણ વાર્ષિક યોજનાઓ લાગુ પાડવામાં આવી હતી. અને આજના વિડીયોમાં મિત્રો આપણે ચોથી પંચવર્ષીય યોજના વિશે ચર્ચા કરવાના છીએ. મિત્રો, જે ચોથી પંચવર્ષીય યોજના જે છે, એ ચોથી પંચવર્ષીય યોજના જે ત્રીજી પંચવર્ષીય યોજનાનો જે ઉદ્દેશ હતો, આત્મનિર્ભરતા અને સ્વતઃ સ્ફૂર્તિવાન બનાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો, એ જ જે લક્ષ્ય છે એ ચોથી પંચવર્ષીય યોજનામાં તેનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. એટલે કે મુખ્ય ઉદ્દેશ્ય જે હતો એ સ્થિરતા સાથે આર્થિક વૃદ્ધિ અને આત્મનિર્ભરતાની મહત્તમ પ્રાપ્તિ હતી. જો ચોથી પંચવર્ષીય યોજનાનો જો સમયગાળો પૂછવામાં આવે મિત્રો, તો સમયગાળો તમે ખાસ યાદ રાખજો 1969 થી 1974, ત્રીજી પંચવર્ષીય યોજના 1961 થી 1966, અને 66 થી 69 વર્ષનું જે છે એમાં વાર્ષિક યોજનાઓ, ચોથી પંચવર્ષીય યોજના 1969 થી 1974. ઉદ્દેશ સ્થિરતા સાથે આર્થિક વૃદ્ધિ અને આત્મનિર્ભરતાની મહત્તમ પ્રાપ્તિ. મિત્રો, આ જે યોજના છે એની ડ્રાફ્ટ યોજના જે છે એ આયોગના ઉપાધ્યક્ષ ડી આર ગાડગીલ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. જે આ યોજના છે ચોથી પંચવર્ષીય યોજના, એની ડ્રાફ્ટ યોજના આયોગના ઉપાધ્યક્ષ ડી આર ગાડગીલ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. જો એમાં મોડેલ પૂછવામાં આવે મિત્રો, તો તેમાં અશોક રુદ્ર અને એલન એસ માર્ગ, અશોક રુદ્ર અને એલન એસ માર્ગ દ્વારા તૈયાર કરેલ ઓપન કન્સિસ્ટન્સી મોડેલ, ઓપન કન્સિસ્ટન્સી મોડેલ પર આધારિત હતું. જે ચોથી પંચવર્ષીય યોજના છે મિત્રો, એ ચોથી પંચવર્ષીય યોજનાનો જે સમયગાળો છે તે 1969 થી 1974, અને જે મોડેલ છે એ મોડેલ છે મિત્રો ઓપન કન્સિસ્ટન્સી મોડેલ, અને જે ડ્રાફ્ટ યોજના છે તે ડી આર ગાડગીલ દ્વારા તૈયાર કરવામાં આવી હતી, જે આયોગના ઉપાધ્યક્ષ હતા. અને જે મોડેલ છે તે અશોક રુદ્ર અને એલન એસ માર્ગ દ્વારા તૈયાર કરેલ ઓપન કન્સિસ્ટન્સી મોડેલ ઉપર આધારિત હતું. એ સિવાય મિત્રો, આ જે યોજના જે છે, આ યોજના, આ જે મોડેલ છે એ મોડેલ લિયોન્ટોકના આવક જાવક મોડેલ ઉપર પણ આધારિત હતું. ખાસ યાદ રાખજો મિત્રો કે આ જે મોડેલ જે છે એ મોડેલ લિયોન્ટિક, જે લિયોન્ટિક છે એ લિયોન્ટિકના આવક જાવક મોડેલ ઉપર પણ આધારિત હતું. આ યોજના અંતર્ગત મિત્રો ખાસ યાદ રાખજો કે જુલાઈ 1969માં 14 વાણિજ્યિક જે બેંકો હતી એ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. 1969ના જુલાઈ મહિનામાં 14 વાણિજ્યિક બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. એ સિવાય મિત્રો, જે 1974 છે એ 1974 દરમિયાન ભૂમિગત નાભિકીય પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેનું નામ આપવામાં આવ્યું હતું સ્માઇલિંગ બુદ્ધા. ખાસ યાદ રાખજો, 1974માં ભૂમિગત નાભિકીય પરીક્ષણ એટલે કે જે પ્રોગ્રામ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેને નામ આપવામાં આવ્યું હતું સ્માઇલિંગ બુદ્ધ. એ સ્માઇલિંગ બુદ્ધ 1974માં કરવામાં આવ્યું હતું. ડ્રાફ્ટ પ્રોન એરિયા એટલે કે ડીપીએપી પ્રોગ્રામની શરૂઆત પણ આ ચોથી પંચવર્ષીય યોજનામાં જ કરવામાં આવી હતી. ડ્રાફ્ટ પ્રોન એરિયા પ્રોગ્રામ ડીપીએપી, આ ડીપીએપીની શરૂઆત 1973-74માં કરવામાં આવી હતી. અને પરિવાર નિયોજન કાર્યક્રમ પણ આ ચોથી પંચવર્ષીય યોજનામાં લાગુ પાડવામાં આવ્યો હતો. ચોથી પંચવર્ષીય યોજના વિશે ખાસ મિત્રો યાદ રાખજો, સમયગાળો 1969 થી 1974, લક્ષ્ય હતું સ્થિરતા સાથે આર્થિક વૃદ્ધિ અને આત્મનિર્ભરતાની મહત્તમ પ્રાપ્તિ. જે આ યોજનાની ડ્રાફ્ટ યોજના છે તે ડી આર ગાડગીલ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. બે મોડેલ લાગુ પાડવામાં, બે મોડેલ ઉપર આધારિત હતું, જેમાં ઓપન કન્સિસ્ટન્સી મોડેલ જે છે એ અશોક રુદ્ર અને એલએનએસ માર્ગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું, અને આવક જાવક જે મોડેલ છે ઇનપુટ આઉટપુટ મોડેલ એ લિયોન્ટિકના આવક જાવક મોડેલ ઉપર આ ચોથી પંચવર્ષીય યોજના આધારિત હતી. એ સિવાય આ ચોથી પંચવર્ષીય યોજના દરમિયાન 14 વાણિજ્યિક બેંકોનું રાષ્ટ્રીયકરણ 1969ના જુલાઈ મહિનામાં થયું હતું. સ્માઇલિંગ બુદ્ધા જે પ્રોજેક્ટ હતો એ ભૂમિગત નાભિકીય પરીક્ષણ 1974માં ચોથી પંચવર્ષીય યોજના દરમિયાન જ થયું હતું.
ડીપીએપી પ્રોગ્રામ જે છે ડ્રાફ્ટ પ્રોન એરિયા પ્રોગ્રામની શરૂઆત 1973-74 માં કરવામાં આવી હતી. એ સિવાય ચોથી પંચવર્ષીય યોજનામાં પરિવાર નિયોજન કાર્યક્રમ લાગુ પાડવામાં આવ્યો હતો. તો મિત્રો આજનો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.